बनावामां एकदम ईजी अने खावामां खूब ज टेस्टी अने हेल्दी मगदाळनी इडली आपणे बनावीशुं। तो सौथी पहेला मैं अहींया एक कप मगनी दाळ ले लीधेली छे। मगनी दाळने आपणे एक कलाक माटे पलाळीने राखवानी छे। तो ए पहेला आपणे एक पाणीथी मगनी दाळने धोई लेवानी छे बराबर रीते। मगनी दाळ धोवाई जाय त्यारबाद एमनी अंदर फरीथी आपणे एक कप पाणी एड करी अने एक कलाक माटे पलाळवा माटे मूकी दईशुं। तो अहींया मैं फोतरा वगरनी ज मगनी दाळ लीधेली छे, तो तमारे आ रीतनी मगनी दाळ ज लेवानी छे। एक कलाक पछी आपणी मगनी दाळ छे एकदम सरस रीते पलळी गई छे। तो हवे आपणे एमने क्रश करी लेवानी छे। तो क्रश करवा माटे मिक्सर जारनी अंदर आपणे मगनी दाळने एड करी दईशुं। त्यारबाद एमनी अंदर लीली मरची अने आदू लई लेशुं। तो मैं अहींया चार लीली मरची लीधेली छे અને આદુનો એક ટુકડો લીધેલો છે। ત્યારબાદ એક ટીસ્પૂન જેટલી હળદર, મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર, અને થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લેવાની છે। તો જ્યારે આપણે ક્રશ કરીએ ત્યારે વધારે પાણી અહીંયા લેવાનું નથી, થોડા પાણીની અંદર જ આપણે ક્રશ કરી લેવાનું છે। હવે એક પેનની અંદર આપણે કાજુને રોસ્ટ કરી લઈએ। તો મેં કાજુને રોસ્ટ કરવા માટે એક ટીસ્પૂન જેટલું ઘી લીધેલું છે અને ઘીની અંદર જ કાજુને રોસ્ટ કરી લઈશું, જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। આપણા કાજુ રોસ્ટ થઈ ગયા છે, તો આપણે એમને એક પ્લેટની અંદર લઈ લઈએ અને એ જ પેનની અંદર થોડું તેલ મૂકી એમની અંદર હિંગ રાઈ એડ કરી દઈશું। રાઈ બરાબર ફૂટી જાય ત્યારબાદ તલ એડ કરી દઈશું એક ચમચી જેટલા। તો ઇડલીનો વઘાર પણ તૈયાર થઈ ગયો છે। તો આપણે કાજુ જે ફ્રાય કરીને રાખેલા હતા એ અને આપણો વઘાર એડ કરી દઈશું। અહીંયા મેં ખમણેલું ગાજર લીધેલું છે, ગાજર પણ આપણે એડ કરી દઈશું। મેં અહીંયા ફક્ત ગાજર જ લીધેલું છે, તમે ગાજરની જગ્યાએ બીજા વેજીટેબલ્સ પણ લઈ શકો છો, કેપ્સિકમ પણ તમે યુઝ કરી શકો છો। હવે એક ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા લઈ લેશું અને ઉપરથી અડધો લીંબુનો રસ લઈ લેશું। મેં અહીંયા લીંબુનો રસ લીધેલો છે, તમે લીંબુના રસની જગ્યાએ દહીંનો પણ યુઝ કરી શકો છો। જો તમારે દહીંનો યુઝ કરવો છે તો ક્રશ કરતી વખતે જ તમારે દહીં એડ કરી દેવાનું છે, ત્યારે તમારે પાણી એડ નથી કરવાનું। બેકિંગ સોડા એડ કરી બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું। તો હવે ઇડલી સ્ટેન્ડની અંદર આપણે ઇડલીને કૂક થવા માટે મૂકી દઈશું। તો આ રીતે આપણે એકદમ ઇડલીને સ્ટેન્ડની અંદર ઇડલીનું બેટર નથી ભરવાનું, થોડું આપણે ખાલી રાખીશું। હવે લગભગ 15 મિનિટ માટે એકદમ હાઈ ફ્લેમ પર આપણે ઇડલીને સ્ટીમ કરી લઈશું। તો આપણી ઇડલી એકદમ તૈયાર છે, થોડી ઠંડી થાય એટલે આપણે મોલ્ડમાંથી બહાર કાઢી લઈશું। ખૂબ જ સોફ્ટ અને ખાવા ખૂબ જ ટેસ્ટી બને છે ઇડલી। તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો।